આજના સ્વર્ણિમ ગુજરાતનું એક સમયનું સ્વર્ણિમ પાટનગર એટલે પાટણ, એક એવો પ્રદેશ જેને ધનની સાથે ધર્મને જાળવ્યો, જેને સંસ્કારની સાથે સંસ્કૃતિને સાચવી, જેને રાજ્ય ધુરાની સાથે ધર્મ ધુરાનું પણ વહન કર્યું, એ પાટણ નગરે કેશુભાઈની પોળમાં, પિતા મફતભાઈના ગૃહગગનમાં, માતા કાંતાબેનની કુક્ષીએ અષાઢ વદ બીજના દિવસે રાત્રિના સમયે ચાંદનીને રેલાવતા એક મધુર ચાંદનું પ્રગટીકરણ થયું. અલબત્ત જન્મ અષાઢ વદ બીજનો, પણ અષાઢ સુદ બીજના ચંદ્રની જેમ નિરંતર વૃદ્ધિ પામતા, સોળે કળાએ ખીલતા એ જવાહરે બીજું કોઈ નહીં પણ વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય જયઘોષ સુરીશ્વરજી મહારાજા. આ પાટણની પોળમાં જન્મ થયો અને સંયમમાં ડગ મૂક્યો. ઇતિહાસ કંઈક જુદો જ રચાયો. પિતા શંભુ થા, બેટા ગજાનન નીકલા. પિતા સાગર થા, બેટા નિશાવર નીકલા. પર યહ બેટા તો પિતા સે ભી બઢકર નીકલા. પિતા મુનિ ધર્મઘોષ વિજય થે, યે ગચ્છાધિપતિ જયઘોષ સુરીશ્વરજી નીકલા. પ્રજ્ઞા, પ્રસમ અને પરિણતિના સંગમ તટ ઉપર ઉભેલું આ એક જીવંત તીર્થ, અચિંત્ય અને અમોઘ ગુરુ કૃપાથી ખીલેલો અને ખુલેલો આ એક ચિત્ત રમણીય જીવનબાગ, આગમોના ક્ષીરોદધીનું ક્ષીરપાન કરીને ગુણપુષ્ટ અને જ્ઞાનપુષ્ટ બનેલો આ એક જ્ઞાનપિંડ, શ્રવણ વાત્સલ્ય, સંગ વાત્સલ્ય જેના જીવન તટ ઉપર સતત હિલોડા લઈ રહ્યું છે એવું એક મગમગાયમાન અસ્તિત્વ, જેના દર્શને આપણી આંખો ઠરી જાય, જેના સાનિધ્યમાં આપણી સમાધિ અકબંધ બની જાય, જેના થોડા સમયનો સહવાસ આપણા ચિત્તને પ્રસન્નતાથી તરબતર કરી મૂકે, જેમની વાંચનાના કારણે વિષય વાસનાના આકર્ષણો ઘટવા લાગે, જેમની હિત શિક્ષાના કારણે આત્મહિતના આકર્ષણમાં ભરતી આવવા લાગે, જેમને સ્વાધ્યાય કરતા નિરખતા પૂર્વના મહાપુરુષોની સ્મૃતિ ઝાંખી થાય, જેમના બુદ્ધિ વૈભવ આગળ બૃહસ્પતિને શરમાવવું પડે, જેમના જ્ઞાન વૈભવ આગળ બૃહસ્પતિને શરમાવવું પડે, જેમના ગુણ વૈભવ આગળ રત્ન રાશિને હાર સ્વીકારવી પડે એવું પુણ્ય નામધેય અસ્તિત્વ એટલે ગચ્છાધિપતિ શ્રીમદ વિજય જયઘોષ સુરીશ્વરજી મહારાજા. નાયશનો જયઘોષ જગતમાં ગાજે દશે દિશામાં, જયઘોષ 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 સુરીજી અમારા, જયઘોષ 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 ગુરુજી અમારા.